એ જ્યારે ચંદન બાળન ક્યાં આવ્યા, બધાને બધી ખબર છે, આપણે તો ટૂંકમાં જ લઈએ છીએ. તો એવા બધા અભિગ્રહ હતા કે રાજકુમારી હોય, રજળ થઈ હોય, વેચાણી હોય, દાસી હોય, પગમાં પેઢી હોય, માથે મૂંડી હોય, પ્રાગ્યની અભ્યાસી હોય, એવા બધા ધાર્યા હતા. તો આવ્યા તો 12 અભિગ્રહ તો પૂરા થયા, એક ન હતા. એટલે શું થયું, ભગવાન પાછા આવ્યા, આ પગલાં ઉપાડ્યા. એટલે ચંદન બાળા શું કહે છે, હે પ્રભુ શો ઓછો આવ્યો, દડ દડ આંસુ પડ્યા, આંસુડા જોયા કે તુર્ત જ બાપુડા વોયરા, એ જક્ષણે ચમકાર થયો ને પગની બેલી તૂટી, માથે સુંદર વાળ થયા ને વરસી સુખની હેલી. એમ કરીને આખું અને દિવ્ય ધ્વનિ થઈ, અહોદાન અહોદાન, દેવો બધા ઉપરથી આમ પુષ્પ અને રત્ન બધું વરસાવી રહ્યા. આમ દાન ઉત્તમ પ્રકારનું દાન હતું, આ ધાર દાન હતું. એ રીતે અભય દાન માટે પણ નેમ નેમ આપણે નેમનાથ ભગવાનની કથા જાણીતી છે કે ભગવાન થયા પહેલાં નેમ કુમાર તરીકે રાજુ કુમારીને પરણવા માટે જાન લઈ નીકળ્યા હતા. પશુઓનો ખોખા સાંભળો દયા આવી, પણ કેવી ઉત્કૃષ્ટ ભાવ હતા એની આપણે લીટી જોઈને પછી શું કહે. તો શું કહે છે કે એના સાથીને કહે છે નેમ કુમાર, હજી ભગવાન નથી ત્યાં. મજા આપણી સજા બીજા ને આપે ક્યાંનો ન્યાય, લગન માણીએ મદન બનીને બીજાને હૈયે લાય, મોત નિહાળી ધ્રુજતા પશુને મુક્ત કરો તત્કાળ, સાથી રથને પાછો વાળ, મારી જેમ યા સગળા પ્રાણી ચાહે છે જીવવાને, જીવ તરવાનું જીવ માત્રને ચાહે ના મરવાને, જીવોને જીવવા દો સૌને આ સૂત્રો સંભાળ, સાથી રથને પાછો વાળ, અબોલ પશુના ઓકારોમાં ભૂલી રહ્યો છે કાળ, સાથી રથને પાછો વા, રથને પાછો વા. લીલા તોને દીજા પાછી ફરી ગઈ. ચાલો આજે આપણે હા એનું તો ઉત્તમ દાન, ઘણા બધા દાખલા હતા, પણ પછી આપણે થોડીક થોડી 5-4 મિનિટ લીધી આપણે, પણ બરાબર છે. વિના ઘણી વાર શ્રેયસ કુમારની વાત કરી, તેની વાત કરી લઈએ એક બે વાક્યમાં, કે ભગવાન ઋષભદેવે જે રાજા હતા ત્યારે અજાણપણે, એટલે શું તો બધું હજી બધાને હસી મસીને ખુશી શીખવતા હતા. ત્રીજા આરાનો અંત સમય હતો, ભૂમિનો કાળ પૂરો થતો હતો, ચોથો કાળ શરૂ થવાનો હતો, હજી થયો નહોતો. એટલે બધાને બધું હસી એટલે લખાપટ્ટી બધું, કે મસી એટલે કે હસી એટલે ક્ષત્રિય, મસી એટલે લખવાનું, કૃષિ એ લખી હતી. એમાં લખેલું તો માણસો આવ્યા કે ભાઈ અમે આ બધું કર્યું તો બળદો બધું ખાઈ જાય છે અમારે, કે એમના મોઢે કંઈક બાંધો તો બાંધો, કહેવાનું ભૂલી ગયા, છોડી દેજો બધું કામ પતે. અને ઓલા જરા ગોળા, આ તો જુગલિયા હતા, જુગલિયા એટલે ગોળામાં ગોળા માણસ, એટલે આપણામાં કોઈ માણસ બહુ ગોળો હોય ને કે આ જુગલિયા છે. એવું અમારા બા કહેતા હતા, અમારા 5 ભાઈમાંથી 1 ભાઈને, કોને એવું નથી નામ લેવું અત્યારે. તો પછી થયું એવું કે 3 દિવસ પછી પાછા પેલા ખેડૂતો આવ્યા કે પ્રભુ કે રાજા સાહેબ કે રાજા કે બળદો તો કંઈ ખાતા નથી, તો કે આવો હું પછી પોતે ગયા તો જોયું, પછી મોતે ભાંધ્યું તો કેવી રીતે ખાય બળદો, પછી છોડ્યું. એમને દુઃખ તો થયું કે મારી ભૂલ થઈ આવું થયું, પણ એને તે 1-13 મહિના 7 દિવસ અંતરે પડી ગયો આહારમાં, જ્યારે મેં દીક્ષા લઈને પોતે દીક્ષા ભરે એમાં મુનિ થયા ત્યારે. અને પછી આપણે વર્ષિદ્ધાની પ્રથા ચાલુ થઈ કે આપણે અખાત્રી થઈને એવી રીતે બધી 13 મહિનાના 7 દિવસ, એટલે ખરેખર વર્ષી તક તો 13 મહિનાનો હોય છે. અને શ્રેયસ કુમાર એટલે બાહુબલીનો પુત્ર હતો, પૌત્ર હતો, તો એને ભગવાન જયારે બધા તો પછી ભગવાન બધે જાય, પણ કોઈનો આહાર એમને ખપે નહીં, બધો સૂચતો આહાર નહોતો, ભક્ષ્ય આહાર નહોતો, સોરી ભક્ષ્ય આહાર નહોતો, નિર્દોષ એટલે પ્રાસુક. એટલે પછી બધે ફટાફટ છેલ્લે શ્રેયસ કુમારને તો હસ્તિનાપુરમાં આવ્યા, અને હસ્તિ એમને જોઈને શ્રેયસ કુમારને જાતિ સ્મરણ જ્ઞાન કે
કે પૂરું આવું ને કંઈક જોયું છે એટલે પછી એમને શેરડીનો રસ ઓળાયો એટલે આ બધા પ્રાણામાં શેરડીનો રસ હોય છે. અને છ જે જીવો છે એમ કે બધા મરુદેય, માતા, ઋષભદેય, બ્રાહ્મણી, સુંદરી અને આ ભરત અને બાહુબલી બધા બધા તેર તેર ભાવથી સાથે હતા. ઋષભદેવ ભગવાને સમજી ત્યાં પછી તેર ભાવે એ મોક્ષ ગયા. મોટા ભાગે તીર્થંકરો ત્રણ દિવસમાં એવું હોય, પણ ચાર પાંચ અપવાદ છે બધા. એમ કે ધારો કે રામનાથ ભગવાનને નવ દિવસ થયા, નવ ભાવ થયા, પાર્થનાથ દસ થયા, એટલે મનીનાથ ભગવાનને ત્રણ દિવસથી ઓછો સમય થયો હતો, એ મારા ઘરે એક જ દિવસ થયો હતો, થોડું છે પણ મોટા ભાગે ત્રણ દિવસ હોય. તો ત્યારથી શ્રેયસ કુમારે ત્યારે પણ આમ હારદાન કર્યું તો અહોદાન અહોદાન આમ દિવ્ય ધ્વનિ થાય તેવો બધા આમ ઉલ્લાસ આમ કેવો ઉત્સવ મનાવે. ઓ તો દશ લક્ષણ આ મહાપર્વ મહાપવિત્ર એનો આજે નવમો દિવસ છે. આકિંચનીય સુનંત ઉત્તમ આકિંચનીય ધર્મ ઉત્તમ એટલે કે જ્યાં અનંતાનુબંધી કષાયનો અભાવ થઈ ગયો છે. ધર્મ એટલે આત્માનો જે લક્ષણ ભાવ ગુણ એમ કે એનું સ્વરૂપ સ્વભાવ એ, અને આકિંચનીય એટલે મારા આત્મા સિવાયનું આ ચૌદ રાજલોકમાં કાંઈ પણ છે નહીં એવો એક ભાવ આપણે એનું વિશેષ જોવાના છે બધું. તો દસ લક્ષણા પર્વની અંદર આજે દસ ધર્મોની અંદર આકિંચનીય ધર્મ સૌથી મોટો છે. હવે આપણે આવશે કેમ, અને છતાંય એટલો થોડો અણસમજ લોકોને રહે છે કે આકિંચનીય પેલા અર્થની જ ખબર નથી. આકિંચનીય નામ જ એવું છે આમ થોડું શાસ્ત્રીય નામ, પણ જો આકિંચનીયના કંચન સાથે કંઈ લેવા દેવા નથી, આકિંચનીય કિચન સાથે કંઈ લેવા દેવા નથી. આકિંચનીય એટલે આત્માના રાગ દ્વેષ મોહનો અભાવ પર પદાર્થને જોઈને એટલે એનું થાય છે. હવે બહાર જે જનસામાન્ય સામાન્ય માણસો છે પછી શું થાય એની અંદર બી કેટલી ગેરસમજો કે અથવા તો ઇઝી ઇઝી કમ ઇઝી કો જેવું કરે. ધારો કે સત્ય ધર્મમાં આપણે વાત કરેલી ઉત્તમ સત્ય ધર્મમાં કે સત્ય વચનને જ સત્ય ધર્મ માની લીધો હતો, અને આપણે એની ઘણી બધી વાત કરી તેના પ્રકાર એના લક્ષણો શું જુદું છે. પછી આપણે તપમાં જોયું કે લોકો બસ તપ એટલે ભાઈ બાહ્ય તપ જ અનશન કરો, ઉપવાસ કરો, કે કાંઈ દ્રવ્યનો ત્યાગ કરો, કાંઈ રસનો ત્યાગ કરો, તો બહુ થઈ ગયું. એટલે કોઈ ઉપવાસ કર્યો એના લોકો આમ સાતા પૂછે, કદાચ વંદન બી કરે, ચાર કલાક સ્વાધ્યાય જઈ રહ્યો તો ઠીક છે, આપમાં બહુ કંઈ એનું એટલું બધું આપમાં ન આવે, ખરેખર તો કદાચ એની નિર્જરા વધારે થાય, પણ ચાલો. એવી જ રીતે ઉત્તમ ત્યાગમાં પણ દાન ધર્મને ઉત્તમ ત્યાગ સમજે છે. આપણે એની ઘણી બધી વાતો ગઈકાલે કરી હતી. 21 મુદ્દા હતા કે ત્યાગ ધર્મ અને દાન ધર્મમાં શું ફેર છે. એટલે આમ તો દરેક આપણા ધાર્મિક અનુષ્ઠાનો બે પ્રકારે હોય, વ્યવહારથી બાહ્ય રીતે હોય, નિશ્ચયથી અંતરંગ રીતે હોય. અને સામાન્ય રીતે બાહ્યને જ બધું વધારે મહત્ત્વ આપવામાં આવે, કોઈ બહુ ઊંડા ઉતરતા ન હોય. સામાન્ય માણસ તો ઉતરથી, પણ આપણા જેવા સાધકો, મુમુક્ષુઓ, આત્માથી જીવો પણ બહુ ઊંડા ઉતરતા નથી, સૂક્ષ્મતાથી વિચારતા નથી અને આત્માના લક્ષ્યને પ્રધાનતા આપતા નથી. એટલે કૃપાયુગને મોક્ષમાના 56માં પાઠમાં કહેવું પડ્યું કે જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતર્યો છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. પણ ક્ષમાપના વખતે શું કામ, આપણે તો જો ઉત્તમ મુમુક્ષુ સાધક હોય તો 24 કલાક આપણે સૂક્ષ્મ વિચારમાં જ હોવા જોઈએ, તો જ આપણે આપણા આત્માના સ્વરૂપનો અનુભવ થાય, પ્રકાશ થાય, આપણે આગળ વધીએ. ચાલો, તો આ બધા 10 ધર્મોમાં અમુક તો આપણને ખબર છે, તપ એટલે શું, ત્યાં તપ, ત્યાગ, સંયમ, સત્ય, સંયમ પછી અને બ્રહ્મચર્ય, બાકીના જે 5 છે ક્ષમાની ખબર છે. આર્દવ, માર્જ, માર્દવ, આર્જવ, શૌચ અને આકિંચને એ 4ની બહુ ખબર નથી, એ બધા શાસ્ત્રીય શબ્દો છે. માર્દવ એટલે મૃદુતા, નમ્રતા, વિનય, આર્જવ એટલે સરળતા, શૌચ એટલે પવિત્રતા અને ઉપલક્ષથી સંતોષ, અને આકિંચનીય એટલે નિર્મમત્વ. હમણાં આપણે એ શબ્દ પણ આવશે એની અંદર. તો આકિંચન એટલે અપરિગ્રહ, ઘણા બધાનો અર્થ છે. તો શું થાય છે કે આપણે અનાદિકાલથી જીવોને એટલે મને તમને આ બધા મૂળ ધર્મનો બહુ પરિચય નથી, પણ એના વિભાવનો પરિચય છે. ક્ષમાની બહુ ખબર નથી, પણ આપણને ક્રોધની ખબર છે, એટલે ક્રોધ કરેલો છે અને કરીએ છીએ. એવી રીતે
આપણને માર્દવની ખબર નથી પણ નમ્રતા અને વિનયની ખબર છે, આપણને આર્જવની બહુ ખબર નથી પણ માયાની ખબર છે, એટલે પરિચિત છે એનાથી. આપણને શૌચની બહુ ખબર નથી, પરિચિત નથી. કોઈ પૂછે શૌચ વિશે થોડુંક કહો તો બહુ નહીં કહી શકે, પણ એમ કે લોભ વિશે ઘણો કહી શકે એમ કે રીતે આકિંચનીયમાં એનો પ્રતિક પક્ષી કહો, વિકાર કહો, વિભાવ કહો, અપરિગ્રહ છે. એટલું એટલે એની શું વસ્તુ કીધી છે એના માટે આપણે જ્ઞાની હોય અપરિગ્રહ વિકાર વિભાવની વાત હતી, માફ કરજો બરોબર છે. પરિગ્રહ તો જ્ઞાનીઓ જે શબ્દો હોય પ્રજી લઈને જ આપણે થોડુંક બે ત્રણ વાક્યમાંથી વાંચીએ કે જ્ઞાનાનંદ સ્વભાવી આત્માને પોતાનો માનવો, જાણવો અને એમાં જ જામી જવું, રમી જવું, સમાઈ જવું, લીન થઈ જવું એ બ્રહ્મચર્ય છે. બ્રહ્મ એટલે આત્મા, ચર્યા એટલે અંદર એની ચર્યા, એટલે ચરવું, રહેવું, લીન થવું, તાદાત્મ્ય થવું, એવી રીતે એટલી બ્રહ્મચર્યની વાત. આજનો વિષય નથી તો આવતીકાલ સવારનો છે. અને એનાથી ભિન્ન જુદું પર પદાર્થો અને પર પદાર્થોના લક્ષ્ય ઉત્પન્ન થતા રાગ, દ્વેષ, મોહ એવા ચિત્ત વિકારો આપણા ચૈતન્યમાં જે વિકારો થાય એને પોતાના ન માનવા, એને જાણવાય નહીં, એમાં વ્યસ્ત ન થવું એ આકિંચનીય છે. ટૂંકમાં આકિંચનીય અને બ્રહ્મચર્ય એક સિક્કાની બે બાજુ છે, એક અસ્તિત્વ છે, એક નાસ્તિત્વ છે. વાત એમ ચાલતી હતી કે સ્વલિંગતા, પોતાનામાં લીનતા, પોતાના આત્મામાં લીનતા, સ્વલિંગતા એ બ્રહ્મચર્ય છે અને એ અસ્તિત્વ કીધો. અને પરમાં એકત્વ બુદ્ધિ અને લીનતાનો અભાવ એ આકિંચનીય છે અને એ પરની નાસ્તિત્વ છે. એટલે કે સ્વની અસ્તિત્વ બ્રહ્મચર્ય જેમાં આપણે આપણા આત્મામાં રહીએ, પરની નાસ્તિત્વ આકિંચનીય કે કોઈ પણ પર પદાર્થો કે તેને લીધે મારા આત્મામાં ઉત્પન્ન થતા રાગ, દ્વેષ, વિકલ્પ, મોહ મારા ભાવ નથી એવી જે નાસ્તિ છે એ આકિંચનીય. તો આજે અપરિગ્રહ વિશે આપણે કાલે સવારે વાત કરીશું. આકિંચનીય જે ધર્મ છે એના થોડાક શબ્દો છે. કેટલાક હું છું ગીધો, હું થોડુંક મોટેથી બોલું છું એટલે પછી પડઘા પડે ત્યારે કાન નહીં દુખે. અને મારું મોઢું દુખ્યાની વાત નથી પણ એમના કાન દુખવાની વાત હતી, એટલે મેં કીધું હું થોડુંક દૂર રાખી, ધીમેથી બોલીશ અને ઓછો બોલીશ. પણ જો ઓછું ધીમું હોય તો માઇક નજીક રાખીએ, મીછાણી દુખરામ ક્ષમા કરજો. તો આકિંચનીયના થોડાક શબ્દો અર્થો આજે સવારે પણ મારા ઘર પણ સાવ બહુ નીચો ધીમો હતો. આજે સર પૂછી સાહેબ જે કસેટ હતી ને એનું રેકોર્ડિંગ એવું હતું, એવું નહોતું, ઘણું ખરાબ હતું અને બહુ અવાજ વોલ્યુમ લો હતું પણ ચાલુ ખરાબ. તો આકિંચનીયના અડધો ડઝન શબ્દો છે, બધા એક્ઝેક્ટલી સરખા નથી. કોઈ વિદ્વાન એક એક શબ્દ પર કલાક એનો શું તફાવત છે કહી શકે. આપણા અત્યારના હેતુ માટે બધા સરખા છે, વિકાસ થવા છે. કયા કયા? પેલો અપરિગ્રહ, સંપૂર્ણ અપરિગ્રહ, બહારનો, અંદરનો, દ્રવ્યથી, ભાવથી, વ્યવહારથી, નિશ્ચયથી, બધી રીતે નિર્મમત્વ, કોઈ પણ પ્રકારની મમતા નહીં, મારા આત્મા સિવાય આત્માથી સૌ હીન, બિલકુલ નિર્મમત્વ, કોઈ જાતની મમતા નહીં, નિર્મોહી પણ, કોઈ પ્રકારનો મોહ નહીં. હવે બરાબર છે કે હજુ કે પડઘા પડે છે, મને પોતા તો પડઘા પડે ચાલ, તે નિર્મોહી પણ કે કંઈ મોહ હવે એટલે નિર્મોહી, બિલકુલ મોહ નથી, મંદ થયો નથી, નિર્મોહી પણ, નિર્ગ્રંથ થતા એને ગ્રંથિ જ નથી પોતાના આત્મા સિવાય કોઈ પર પદાર્થ નહીં, કોઈ કર્મ નહીં, કોઈ ભાવ નહીં. એટલે એ જ્યારે ગ્રંથિ પહેલી તો તૂટે અને આપણે સમ્યક દર્શન કહીએ છીએ તો નિર્ગ્રંથ થતા નિરીહ વૃત્તિ, નિરીહ નિરી એટલે કે એ એટલે કે નિરીહ વૃત્તિ એટલે કે ઈચ્છા રહી અને વિકલ્પ રહી, એટલે કે બધું આ બધું આકિંચનીય છે. અને છેલ્લે કિંચિત માત્ર મારું નથી, કિંચિત આનો દાણો કરી કેટલું ભાઈ નહીં, એક પરમાણુ પણ નહીં. શું કૃપા આચાર્ય ભગવાન શું કહે છે સમસ્યાની આડત્રીસ ગાથામાં સાથે બોલીએ, હું એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શન મય કરે કઈ અન્ય તે મારું છે પરમાણુ માત્ર નથી. અરે તો
જેનાથી આપણે વિશેષ પરિચિત છીએ અને રોજિંદા જીવનમાં આપણી સાધનામાં જેના વિશે આપણે કંઈક કરી શકીએ એ અપરિગ્રહ લઈને આપણે આપણે વાત આગળ વધારીશું. તો કે આકિંચિન્યના અભાવને પરિગ્રહ કહેવામાં આવે છે અથવા પરિગ્રહના અભાવને આકિંચન્ય કહેવામાં આવે છે. સર્વ પ્રકારના પરિગ્રહથી રહી કર્મજનિત સંસાર ભાવનો ત્યાગ કરી નીચ ભાવમાં આત્મભાવમાં આચરણ આકિંચન્ય ધર્મ કીધો. સર્વ પરિગ્રહનો ત્યાગ અને સર્વ મૂર્છાનો ત્યાગ. મૂર્છા વિશે આપણે હમણાં તત્વ સૂત્રનું સૂત્ર લઈશું ત્યારે વાત કરીશું. હવે થોડીક પરિગ્રહ વિશે વાત કરીએ. જેમ ક્ષમા માટે વાત કરીએ તો લોભ વિશે વાત કરી, શૌચ વિશે હતું તો આપણે સેના વિશે વાત કરી તે લોભ વિશે વાત કરી. એમ આપણે જો આકિંચન્ય સમજવું હોય અને આદરવું હોય આપણી સાધનામાં તો આપણે પરિગ્રહ વિશે સમજીએ. તો પરિગ્રહ બે પ્રકારના છે, બાહ્ય અને અભ્યંતર. પરિગ્રહ પર્યુષણ છે ને, પરિઉષા ચારે બાજુથી આપણને તપાવો, પરિઉષા એવી રીતે પરિગ્રહ ચારેય બાજુથી ગ્રહણ કરવું, દ્રવ્યથી ભાવથી એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ને બધી રીતે એને પરિગ્રહ કીધો. એટલે કે આત્મામાં ઉત્પન્ન થતા મોહ રાગ દ્વેષ આદિ ભાવરૂપ અભ્યંતર એ નિશ્ચય પરિગ્રહ છે અને બાહ્ય પદાર્થો કે આ ગ્રંથ મારો છે એ બધો બાહ્ય વ્યવહાર પરિગ્રહ છે, બાહ્ય છે. અભ્યંતર અભ્યંતર આભ્યંતર પરિગ્રહના 14 પ્રકાર છે. જો ન્યુમરો ઉનો એક નંબરનો કહ્યો તો મિથ્યાત્વ અને પછી 4 કષાય અને 9 કષાય. મિથ્યાત્વ તો આપણે થોડા ઘણા પરિચિત છીએ, નામ સાંભળ્યું છે કે વિપરીત માન્યતા જે વસ્તુનું સ્વરૂપ વિશે અને પોતાના આત્મા વિશે. 4 કષાય ક્રોધમાન માયાલોભ. પણ 9 કષાય વિશે કદાચ થોડું ઓછું સાંભળ્યું છે. નો એટલે નહીં એમ ને, પણ નો એટલે હળવા. કષાયમાં જે નિમિત્ત રૂપ બને એવા 9 છે. હાસ્ય રતિ અરતિ શોક ભય ને જુગુપ્સા દુગંછા સ્ત્રીવેદ પુરુષવેદ નો નપુંસકવેદ આ 9 કષાય છે. એટલે એનો અર્થ એવો થયો, આપણને 103માં કૃપાળુદેવે કીધું છે કે અલ્પા હસી થવું કેમ, એ 9 કષાય છે એમ કે. તો અને બાહ્ય પ્રકાર 10 પ્રકારે છે. આમના ભેદે 9 પ્રકારે, શ્વેતામાં રામનામાં 9 પ્રકારે, દિગમરમાં 10, એમાં કંઈ ભેદ નથી. તો ખેતર એટલે ખુલ્લી જમીન અને મકાન એટલે બાંધેલી જમીન કે મકાન હોય, કોઈ જાતના વખાર હોય, મકાન હોય કે વ્યવહાર દુકાનો હોય. એ સિવાય ચાંદી ને સોનું, ધન ને ધાન્ય, દાસ દાસી અને પશુઓ અને વસ્ત્ર ને વાસણ. શ્વેતામાં રામનામાં વસ્ત્ર ને વાસણ એક કરી દીધું એટલે 9 છે. એટલે ત્યાં 14 9 23 છે. દિગમ્બર રામનામાં 14 10 24 છે. પરિગ્રહની જ્યારે ચર્ચા થાય છે ને ત્યારે બાહ્ય પરિગ્રહ દેખાય છે ને લેવાય છે. કોઈ એમ કહેતું નથી કે મારામાં ક્રોધનો પરિગ્રહ છે, મિથ્યાગ્રહ મિથ્યાત્વનો પરિગ્રહ છે. એનો તો પરિગ્રહ કોઈ માનતું જ નથી. મિથ્યાત્વને જ જાણે છે, પરિગ્રહને જાણે છે, પણ મિથ્યાત્વ પરિગ્રહ છે, લોભ પરિગ્રહ છે, ક્રોધ પરિગ્રહ એવું તો કોઈ માનતું જ નથી, જાણતું જ નથી સામાન્ય. એટલે કે અને ક્રોધાદિને કષાય ગણે ક્રોધને, પણ પરિગ્રહ નથી માનતા. એ રીતે આપણે જૈનો પાપ 5 મોટા પાપો છે તો એમાં હિંસા જૂઠ ચોરી ને ખુશીને પાપ માને છે, છોડવા જેવા માને છે અભિપ્રાય, પણ પરિગ્રહને પાપ માનતા નથી. અંદરની અંદર ક્રોધ નહીં કરે, નાની કીડીને બચાવશે, હિંસા નહીં કરે જૈનો. પણ 50 કરોડ હશે તો હજી ક્યારે 5 અબજ થાય, 10 અબજ હશે તો ક્યારે વધારે થાય, 2 મકાન હશે તો 3 મકાન, 3 ગાડી હશે તો 5 ગાડી બી ગઈ પહેલી ટીવી બધી જ વસ્તુ આવી ગઈ એમાં. અને એને તો પાપ જેવો શબ્દ જ માનતા નથી. પરિગ્રહ કદાચ માને પણ એ પાપ નહીં, અને છોડવા જેવું જે હોય ને તો કે હોય મારા પુણ્યના ઉદયથી મને મળે છે, કારણ કે મારો જન્મ સિદ્ધ અધિકાર છે એમ માનીને કર્યા કરે છે. એટલે વિશેષપણે એની ચર્ચા કરવામાં આવે છે કે ક્રોધ અને લોભ આદિને તો પરિગ્રહ માનતા નથી, પણ હાસ્ય રતિ અરતિ શોક ભય જુગુપ છે એને પરિગ્રહ માનતા જ નથી. એમ માને હા ઠીક છે, થોડો વિભાવ છે, ન કરી તો સારું, ઓછું કરું, એવી થોડીક સામાન્ય માન્યતા છે. સામાન્ય માણસોની, હું તો સાધકોની વાત કરું છું. તો એટલે જ શું થાય છે, હુકુમચંદ ભારેજી એક વખત કહેતા હતા કે બધા લોકો મૂર્તિ ભગવાનની લેવે તો જયપુર જાય, એટલે પછી અને અથવા તેમને ફોન કરે પેલા ભારેજીને, પછી ભારેજી કે મારે મૂર્તિ લેવી છે આટલી સાઈઝની આવી 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 એના લોકો, પછી કે સરસ મજાની હસમુખી મૂર્તિ લેજો.
પછી બાલુજી કહે કે હસવું તો કસાય છે, ભગવાન તો નિષ્ફળી રહે નિષ્કસાય છે. અને તમે જુઓ ભગવાન તો વિતરાગી મુદ્રા હોય, જો કુંકુંદાચાર્ય જુઓ, શાંતિના જુઓ, મહાવીર સ્વામી જુઓ, કૃપાળુદેવ જુઓ, પ્રભુશ્રી જુઓ, વિતરાગી મુદ્રા. એટલા માટે તો પંડિત દોલતરામજી દર્શન સ્તુતિમાં કહે છે, પૂજ્ય બહેને દિવ્યધનમાં ઘણા લાંબા સમય સુધી દર્શન સ્તુતિની એક એક ગાથા લઈને એટલું સરસ સમજાયું. જય જય પરમ શાંત મુદ્રા સમેત ભવિજનકો નિજ અનુભૂતિ હે. એટલે કે જય પરમ શાંત મુદ્રા સમેત, કે એવી મુદ્રા હોય ને તો ભવિજનને નિજ અનુભૂતિ થાય. એટલે હમણાં કાલે જ વાત કરી હતી સાહેબ, જે ખેલનીમાં કીધું છે ને કે ભગવાનના દર્શન કરતા રહે આપણામાં શાંત ભાવ, પ્રસન્ન ભાવ, સમાધિ ભાવનો વિરક્ત ભાવ ઉત્પન્ન થવા જોઈએ, નહીંતર આપણે દર્શન કર્યા જ નથી. કવિવર બુદ્ધ જનજી કહે છે, હવે પ્રક્ષાલક બોલીએ છે, છવી વીતરાગી નગ્ન મુદ્રા દ્રષ્ટિ નાસા પર ધરે. બહુ ઓછા લોકો જાણે છે કે પાપનો બાપ લોભ છે, પણ એ અને કદાચ કસાય ગણતા છે, પણ એ પરિગ્રહ છે, છોડવા જેવો છે, એવું તો ભાગ્યે જ કોઈ માને છે. સામાન્ય માણસોમાં ઘોર પાપનું મૂળ મિથ્યાત્વ છે, એ એક પરિગ્રહ છે, પણ ખરેખર એક નહીં નંબર વન પરિગ્રહ છે, ભયંકર છે, મહાભયંકર છે, ખતરનાક છે. અને છતાં એને છોડવાનો બહુ જ ઓછું, બહારનું બધું ત્યાગ કરશે કે આજે મારે પાંચ દ્રવ્યો લેવાના છે, સારું છે, એની નિષેધ નથી, પણ એનો તો નંબર બહુ છેડે આવે, મિથ્યાત્વથી શરૂ કરવું જોઈએ. એટલે કારણ કે એને એટલી જાણપણું નથી, એટલી માન્યતા નથી, એટલી શ્રદ્ધા નથી, એટલી સમજણ નથી કે આ મિથ્યાત્વનો મારી સાધનામાં ક્યાં બાધક છે, આ ધર્મમાં મિથ્યાત્વ ક્યાં બાધક બની ઉભરે છે. જગતમાં પરિગ્રહ જેવું કોઈ મોટું પાપ નથી, ચારે બાજુ જીવ જન્મે ત્યાંથી પરિગ્રહ પરિગ્રહ અને પરિગ્રહ. એમાં એક મેં રમુજી વાત વાંચી હતી કે એક ખિસ્સા કાતરું હતો અને એને કોઈ છોકરી મળી ગઈ, એ ખિસ્સા કાતરું હતું, એટલે બે લગ્ન થયા અને પછી તેમણે બાળક આવ્યું. તો બાળક જૈનનું ત્યારે જૈનનું ત્યારે જેવું જૈન એટલે નર્સની મીટી કાઢી લીધી બાળકે, હજી તો આવ્યા હજી તે કલાકે નહોતો થયો. કહેવાનું હતું કે પુત્રના જન્મ પારણામાં, એવી રીતે એને વાત એમ ચાલતી હતી કે આ પરિગ્રહ જીવને ગળથુથીમાંથી છે કે આલે આ તારું છે, આ છે, આ મારું છે, એ હું પણ ને મારા પણ. એટલે બાળક નાનું હોય ત્યારથી કહે કે જો તારું નામ આ છે, એટલે કૃપાળુદેવે કીધું છે એમની દીકરીને કહેતા હતા કે તારું નામ શું છે, મારું નામ છે ના, તો આત્મા છું કે ના બાપુજી, બાપુ મારું નામ આ છે, ભાષા આ બરાબર છે. અને તો એવી રીતે સમજવા જેવું છે. અને આકિંચનીય જેવો કોઈ મોટો ધર્મ નથી, આકિંચન એટલે પરિગ્રહનો ત્યાગ, અપરિગ્રહ. પણ એના સાચા સ્વરૂપની ખબર નથી, જાણકારી નથી, એના લીધે એટલી શ્રદ્ધા નથી. જો દુનિયામાં જેટલા પણ હિંસા, જૂઠ, ચોરી, ખુશી, 18 પ્રકારના પાપ સ્થાનકમાં બધા એમાં એ આ ચારના મૂળમાં તો અપરિગ્રહ જ છે, અપરિગ્રહ સોરી પરિગ્રહ જ છે. પરિગ્રહ વિના જૂઠ, ચોરી, કુશીલ કે કશું નહીં હોય એમ કે. એટલે જ કીધું છે કે મોહ, રાગ, દ્વેષ એ બધા વિકારી ભાવો પરિગ્રહ છે. તો જગતની અંદર કયું પાપ એવું હશે કે જે રહી જાય પરિગ્રહમાં ન આવે એવું? એકેય નહીં, બધા પાપ અંદર આવે છે એમ કે. હવે આપણે થોડું જોઈએ કે મહાપુરુષો શું કહે છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયની અંદર આચાર્ય અમૃતચંદ્રાચાર્ય દેવ જેના 44 શ્લોકમાં કહે છે કે રાગ, દ્વેષ, મોહ આદિ વિકારી ભાવોની ઉત્પત્તિ એ જ હિંસા છે. એ ભાવની ઉત્પત્તિ હજી કોઈ જીવ મર્યો નથી, પોતાનો તો ઘાત થયો છે, સ્વહિંસા. એટલે કે રાગ, દ્વેષ, મોહ આદિ વિકારી ભાવોની પોતાના આત્મામાં ઉત્પત્તિ એ જ હિંસા છે. અને એ ભાવોની ઉત્પત્તિ ન થવી, ન થવા દેવી એ અહિંસા છે. એટલે જ કૃપાળુદેવે કીધું કે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહોરાથી રહો. જે આપણા આત્માની બહાર આપણે આવ્યા એટલે આપણા આત્માનો ઘાત થયો જ સમજો. અને કેવું કીધું પાછું, બે વિશેષણો લીધા, ક્ષણ ક્ષણ, ક્ષણે ક્ષણે, અને ભયંકર ભાવ મરણ એમ કે. ચાલો તો એટલે ક્ષમા અને ક્રોધના અભાવના એક જ વિકાર, ક્રોધના એટલે કસાયના અભાવનું નામ ક્ષમા છે. એક જ વિકાર એમ કે તમે માનના અભાવનું નામ માર્ધવ છે. એક જ વિકાર કે કસાય જે માયા એના અભાવનું નામ છે આર્જવ. એક જ વિકાર કે કસાય લોભ એના અભાવનું નામ છે શૌચ.
તો વિચાર કરો કે કે તેર તેર કષાયના અભાવનું નામ આ જે આકિંચનીય છે, તેર કષાયનો અભાવ થાય ત્યારે ઉત્તમ સાચો આકિંચનીય ધર્મ પ્રગટ. કયા તેર કષાય? ક્રોધ, માન, માયા ને લોભ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદ. પણ આ ધર્મ આટલો મોટો છે એનો સામાન્ય માણસને તો ખ્યાલ નથી દ્રષ્ટે આવતા જતા. આપણા જેવા સાધકોને બહુ ઓછો ખ્યાલ છે. મને આટલી બધી ક્લેરિટી નહોતી કે આ જો મારે અહીંયા થોડું કહેવાનું હતું એટલે અભ્યાસ કર્યો હતા, થોડોક વધારે ખ્યાલ આવ્યો. બીજું, લોકો સામાન્ય રીતે બાહ્ય પરિગ્રહને જ બાહ્ય પરિગ્રહને જ પરિગ્રહ માને છે અને એમાંય તો રૂપિયા પૈસાને જ પરિગ્રહ માને છે. અંતરંગ પરિગ્રહ નથી ગણતા અને અને પૈસા સિવાય જમીન, મકાન, તમારા સોનું ચાંદી કે ધન ધાન્ય કે દાસ દાસી કે પશુઓ એને તો નથી માનતા કે વાસણ કુસા રૂપિયા. કારણ કે રૂપિયા જે છે ને એ બાહ્ય પરિગ્રહનો વિનિમયનું સાધન છે, એટલે આવી રૂઢી પડી ગઈ છે. એને લીધે શું થયું કે કંઈ પણ થાય તો કે પરિગ્રહ પરિમાણ લીધે છે. શ્રાવકોને બે વ્રતો આપણે શ્રાવકોના છે પરિગ્રહ બાબતે. એક પાંચમું વ્રત જે મુનિઓને અપરિગ્રહ મહાવ્રત હોય છે અને આપણે અણુવ્રત હોય છે. અણુ એટલે નાનું, એને સ્થૂળ કહો, અણુ કહો, અને એને પરિમાણ કહે છે. અને પરિગ્રહ પરિમાણ જેવી રીતે સાધુ સાધ મુનિ ભગવંતોને બ્રહ્મચર્ય મહાવ્રત હોય છે અને આપણે શ્રાવકોને જે લગ્ન કર્યા છે એની વાત કરું છું. આપણા સાધકોની વાત નથી કરતા, બધા ભાવ બ્રહ્મચારી એમના વંદન છે એમને. કાલે બ્રહ્મચર્ય વિશે ઘણું કહેવાનું છે. ઘણા પ્રકારના બ્રહ્મચર્ય છે, ઓછામાં જ અડધો ડઝન તો છે. કાલે વાત કરીશ. તો કહેવાનું એમ હતું કે ગ્રહસ્થો માટે સ્વધારા સંતોષ કે સ્વભરતાર સંતોષ એને બ્રહ્મચર્ય વ્રત કીધું છે. અને બીજી બધી પણ ઘણી બધી રીતે કીધું છે કે તમે તિથિઓ મુકવાળો, દિવસના મૈત્ર ભાવ ન સેવો વગેરે વગેરે, એ પણ બ્રહ્મચર્યનો પ્રકાર છે બધું. તો શ્રાવકોની આવી જે પરિગ્રહ પરિમાણ છે એ પાંચમું વ્રત છે પરિગ્રહ પરિમાણ, અને સાતમું વ્રત ભોગ ઉપભોગ પરિમાણ વ્રત છે. એમાં 15 પ્રકારના એવા ધંધા છે કર્મદાન અને 26 પ્રકારના બોલની મર્યાદા છે. તો રૂપિયા પૈસાને જ પરિગ્રહ કાઢે છે. એને લીધે શું થાય છે કે એને લીધે એવું થશે કે વિચાર કરો કે મનુષ્ય ગતિ સિવાય દેવમાં ક્યાંય રૂપિયા પૈસા નથી, તિર્યંશમાં નથી, નરકમાં નથી, તો એ લોકોને પરિગ્રહ નથી છે. એટલે ખાલી રૂપિયા પૈસાથી પરિગ્રહનું પરિમાણ નહીં થાય. એ છે ખરો, એનો નિષેધ નથી, પણ માત્ર એ નથી એમ આપણો ભાર હતો અહીંયા. એટલે પરિગ્રહના માપદંડની વિચિત્રતા તો જુઓ કે રૂપિયા પૈસાથી પરિગ્રહ માને છે. કોઈને પૂછ્યું કે મેં 10,000 રૂપિયાનું કે મર્યાદા લીધી છે અથવા કોઈ કેમ 5,00,000 કે વગેરે, પણ કોઈ ભાગ્ય જ એમ કહે છે કે ભાઈ અમારે 3 મકાનથી વધારે મકાન નહીં. હું જો ઘણી વખત આપણને એવું થાય કે સામાન્ય માણસ હોય 5-5,000 પગાર અને કે મારે ચાલો 10 કરોડની મર્યાદા, તો આપણને પેલો હસવું આવે કે આને બિચારાના લાખના થાફા હશે એમાં ક્યાં 10 કરોડની વાત છે. પણ વિચાર એમ કરો કે એને 10 કરોડથી ઉપરના જે અસંખ્યાત કરોડો અબજો છે ને એને તો છોડી દીધા. એમાં તો વિરતીપણું આવ્યું, અવિરતીપણું ખાલી 10 કરોડ સુધીનું જ છે. એટલે કહેવાનું એમ હતું કે ઘણા લોકો આપણે કાલે વાત કરેલી કે બટેટા ન ખાતા, કે ભાઈ બટેટામાં ખાતા નથી પણ મારે બાધા નથી લેવી, એમાં પછી યાદ રાખવું પડે ને ભૂલી જવાય ને પાછું કંઈ પ્રાચી જ લેવું પડે. એને લીધે શું થાય છે, એ સારું છે બટેટા એ ભાઈ નથી ખાતા, એ આપણા વંદન છે અમને, પણ એને આખી દુનિયાના બધા બટેટાના દ્વાર ખુલ્લા છે. ગમે ત્યારે જાય તો કોઈ કહેવાય ભાઈ તમારે બાધા તો નથી ને, અમે તો બધા આપવું છે. વિનાદનો ક્યાંક જઈ એમ કે ભાઈ અમારે તને આમ છે, હા અમે નથી કહેતા બાધા નથી ને, જો આપણે કહે કે બાધા છે તો કોઈ કંઈ ન પડે કે બાધા તો અમને તો શું વાંધો. એટલે બાધા જે એવું એક આમ દીવાલ ઊભી કરી દીધી છે એની પાછળનો આખો ભાવ અવરાઈ ગયો. એવી રીતે પરિમાણની અંદર એવી રીતે ધન ધાન્ય, હવે એવું બધું ભારનો જો પરિગ્રહ હોય તો વિચાર કરો, એકલા ધન ધાન્યને જો પરિગ્રહ માનીએ તો પશુઓનો તો ક્યાં કંઈ એવું છે તો એ લોકોને શું એવો બાહ્ય પરિગ્રહ નહીં હોય. વૃત્તિ તો છે, બાહ્ય પરિગ્રહનું સ્વરૂપ જુદું છે. એટલે બાહ્ય પરિગ્રહ બરાબર છે પણ માત્ર એ નથી એમ. એટલામાં આપણે મર્યાદા ન માની લેવી, એટલામાં બાંધી ન લેવી. હવે જો અત્યારે આપણે આત્માના ધર્મ અને અધર્મની વાત ચર્ચા ચાલે છે તો એની પરિભાષા એવી હોવી જોઈએ કે બધા આત્માને લાગુ પડે અને સમાન હોય એ
એટલે અવ્યાપ્તિ અતિવ્યાપ્તિ અસંભવ દોષ આપણને લાગવા ન જોઈએ. એટલે પરિગ્રહ માટે તો ટૂંકમાં એટલું જ કીધું છે શાસ્ત્રમાં કે બાહ્ય પરિગ્રહથી સંસાર છે અને અંતરંગ પરિગ્રહથી અનંત સંસાર છે. આપણે કહીએ છીએ કે વિષયથી સંસાર છે, કસાયથી અનંત સંસાર છે. બાહ્ય પરિગ્રહથી સંસાર છે એટલે એ ભાવ, અને આંતરિક પરિગ્રહથી અનંત સંસાર છે. એટલે આચાર્ય ભગવંતો આપણને એમ કહે છે કે તમે પહેલાં કશાયને મર્યાદિત કરો કે તમારો અનંત સંસાર તો પરિમિત થાય, અંતરંગ પરિગ્રહ પહેલાં છોડો, મર્યાદિત કરો, ઘટે ઘટે કરતાં માટે એમ કરો તો અનંત સંસાર ઘટી જાય. પછી બે પાંચ પંદર વખતે સેમ જાય સિંધુ આગળ બિંદુ કેટલો એવો કાર્તિકેય અનુપ્રેક્ષામાં એના 387મા શ્લોકમાં પૂછ્યો. સ્વામી કાર્તિકેય શું કહે છે કે દરિદ્રી મનુષ્ય, ગરીબ મનુષ્ય તો સ્વભાવ અને સંજોગોથી બાહ્ય પરિગ્રહ વિનાનો જ છે. કોઈ ભિખારી હોય તેને ક્યાં ઘર છે, ગાડી છે, ટેલિફોન, ટીવી, કશું નથી બાહ્ય પરિગ્રહ એક પણ એને કે, પરંતુ એને પણ અનંત અંતરંગ પરિગ્રહ હોય છે. ગઈકાલે આપણે વાત કરેલી કે 63 સલાકા પુરુષમાં જે 12 ચક્રવર્તી હોય છે, ચક્રવર્તી પરમ પવિત્ર આત્મા હોય છે અને મોક્ષગામી હોય છે. કદાચ વચ્ચે કોઈ સ્ટેશન કરે, આપણે ગયા વખતે ઓલા શુભમ ચક્રવર્તી બ્રહ્મદત્તે સ્ટેશન કરીને તો નરકમાં છે પણ મોક્ષે જશે, શલાકા પુરુષ છે. તો એ ચક્રવર્તીને જ્યારે આચાર્ય ભગવાન તેને જ્યારે ઉપદેશ કે બોધ આપે, એ ક્ષણની અંદર છોડી દે 6 ખંડ રાજ. અને એ ભિખારીને જો બોધ આપે, ઓલા નિષ્પુણ્યકને ઓલો કેટલો બધો બોધ આપતા હતા એના મંત્રી, અને એની સુબુદ્ધિ, એની દીકરી બધી, બંને દીકરી દયા અને સુબુદ્ધિ, છતાં એને આટલી અસર બહુ નથી થતી, બિલકુલ અસર ન થતી. કેમ? અનંત તૃષ્ણા છે. એટલે તૃષ્ણા જે છે ને માનસિક ભાવ છે. બહારની તૃષ્ણા તો બધું ઠીકાઠીક છે કે આપણી પાસે 5 લાખ છે કે 5 કરોડ, ઠીક છે, એને તમે એક માપદંડ કરી શકો, પણ એ મુખ્ય માપદંડ કે માત્ર માપદંડ નથી, એક પ્રકારનો માપદંડ છે એમ આપણે સમજી લેવું. આગળ કહે છે અષ્ટપ્રહોર આચાર્ય ભગવંતે લેખા, 84 ભાવ લેખા હતા, અત્યારે તો બહુ ઓછા મળે છે. અષ્ટપ્રહોરની અંદર એક ભાવ છે, સાહેબજી બહુ કહે છે મોટા મોટું ભાવ હોય તો ભાવ છે. કેટલા 173 કેટલા શ્લોક છે એના, એના 3જા શ્લોકની અંદર કુંકુંદાચાર્ય દેવ શું કહે છે કે બાહ્ય પરિગ્રહનો ત્યાગ તો આપણા ભાવોની વિશુદ્ધિ માટે કરવામાં આવે છે, પાત્રતા માટે કરવામાં આવે છે. પરંતુ રાગાદી ભાવ અભ્યંતર પરિગ્રહના ત્યાગ વિના બાહ્ય પરિગ્રહનો ત્યાગ નિષ્ફળ છે. કહેવાનું એમ છે કે અંતર તપ વિના બાહ્ય તપ નિષ્ફળ છે, અંતરંગ પરિગ્રહનો ત્યાગ વિના બાહ્ય પરિગ્રહનો ત્યાગ નિષ્ફળ છે. દરેક વસ્તુમાં એવું સમજી લેવું, આપણો વિતરાગ દર્શન ભાવ પ્રધાન છે. ભાવે ભાવના ભાવે હવે જો લેખો આત્મ ભાવના ભાવતા જીવ રહે કેવો જ્ઞાન, એવું નથી કીધું કે પ્રક્ષાલ કરો તો કેવો જ્ઞાન થાય, સ્વાધ્યાય કરાવો તો કેવો જ્ઞાન થાય, આટલા શાસ્ત્ર મોઢે કરો તો કેવો જ્ઞાન થાય, આટલું દાન, એવું નથી કીધું. આત્મ ભાવના ભાવતા એટલે ખાલી, એટલે કે ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધીએ, ભાવે કેવો જ્ઞાન. આખું વિતરાગ દર્શન ભાવ પ્રધાન છે, નિશ્ચયથી એ જ વાસ્તવિક છે, એ જ સત્ય છે. બહારનું તો બધું બાહ્ય છે, વ્યવહાર છે, અમુક પાત્રતાના માટે જરૂરી છે, પણ અંદર જો કંઈ ના હોય, ડબ્બી હોય આપણી પાસે અને ડબ્બીની અંદર કંઈક માલ ભેરો છે, ગુલાબજાંબુ મૂકો કે કચોરી મૂકો, જેને જે ભાવતો હોય. હવે અંદર જો કચોરી કે ગુલાબજાંબુ હોય તો ડબ્બાની શું કિંમત છે, નાખી તો પણ એ પણ, અને અંદર જો કચરાનો ગુલાબજાંબુ હોય તો ડબ્બો નાનો હોય, મોટો હોય, સુશોભિત હોય, ડઝન મેટર, અંદર કચોરી કે ગુલાબજાંબુ છે ને, બસ એવું જ આવું છે. આંતર તપ અંદર છે ને, તો બાહ્ય તપ હોય ન હોય, ઓછું વધતું હોય, આગું પછી તો કઈ વાંધો નહીં. તમારે અંતર તપ, અંતરનો ત્યાગ છે તો દાન ધર્મ તમારો પાક સરસ છે. તમારો બાહ્ય પરિગ્રહનો ત્યાગ, અંતર પરિગ્રહનો ત્યાગ કર્યો છે તો બાહ્ય પરિગ્રહ પણ સરસ છે. એટલે જ આગળ એક વાત કહે છે કે વસ્તુત બાહ્ય ત્યાગ હોય, બાહ્ય અંતર ત્યાગ હોય તો બાહ્ય ત્યાગ હોય જ, નિયમથી હોય. અંતર ત્યાગ હોય તો બાહ્ય ત્યાગ હોય, પણ બાહ્ય ત્યાગ હોય તો અંતર ત્યાગ હોય કે ન પણ હોય. જો આપણે ત્યાં કોઈ મહેમાન આવે, મહેમાન આવે છે, આપણને અંદરથી એવો ભાવ દેખો, આ તો આપણે ખૂબ આપણા આત્મીયજન છે, આપણા ખૂબ નજીકના છે, પ્રિય પાત્ર છે,
તો આપણે જે કહીને કેસો ને ખાવો બેસો સૂતા હોય છે રાત રોકાઈ જાઓ ચા પાણી મૂકું બાંધી કંઈ મગાવી દઉં કેટલું બધું આપણે કહીએ થોડો આરામ કરો થાકી ગયા છો તમારે ફ્રેશઅપ થવું હોય તો બધું કહીશું અંદર ભાવ છે ખૂબ પણ જો કોઈ એવા આવે કે આ ક્યાં ભટકાઈ ગયા તોય આપણે ભારતી તો કહીએ આપણે સજ્જન છીએ હું મુખ્ય એટલે કે આવો આવો કેમ છો બોલો શું કામ હતું કે પધાર પણ અંદરથી એવું છે ક્યારે જાય આપણે બહુ એને એટલું બધું બહુ નહીં કહીએ કે સાંજનું જમીન જજો કે કાંઈ પણ એવું બધું એટલે આને કદાચ એવા ભલું હશે એવું કહે છે એટલે બોલો જ્યોર્જ બર્નાર્ડ શો બહુ મોટો ફિલોસોફર થઈ ગયા ઇંગ્લેન્ડમાં એવું કહેતા હતા કે ઘણી વખત બહારથી બાળકો ટકોરો પડે તો આપણે ખબર ન પડે કે આપણને આપણે ગમતો માણે છે કે અણગમતો અણગમતો એટલે જેને આપણે ઈચ્છતા નથી એટલે શું કરે હાથમાં કોટ અને અને કોટ છત્રીને લાકડી લઈ જાય અને હેઠ લઈ જાય બાણું ખોલે જોઈને ન ઈચ્છા હોય તો એવો આવો ને હું બહાર જ જતો હતો પણ ચાલો કેમ છો બસ કે કામ હતો પતાવી દો તેમને હું બહાર જ જતો હતો અને જો કોઈ ગમતો માણસ આવે રુચિ વાળો નજીક ન અંગત મિત્ર તો આવો આવો હમણાં જ બહારથી આવ્યો એની પાસે આવડ કોટ છત્રી હેટ બધું હોય બંને રીતે ચાલે એવી રીતે આપણો શું થયું ભાવ ઉપર છે બધું આપણે મુમુક્ષુ છીએ સાધક છીએ કુંભાર છે તો આપણે ભાવ તપાસવા ભાવ ઉપર ચોકી રાખ એવું કહે છે જ્ઞાનીઓ સાહેબજી જો ભગવતી આરાધના આપણને પૂજ્ય ગોકુળભાઈ કેટલું બધું ભગવતી આરાધનામાં ઘણા દિવસો ઘણા સ્વાધ્યાય કરાવ્યા એનો 1915 નંબરના શ્લોકમાં શું કહે છે કે અંતરંગ શુદ્ધિ થતાં બાહ્ય પરિક્રમનો નિયમથી ત્યાગ હોય છે અંતરંગ શુદ્ધિ થવી જોઈએ અંતરંગ શુદ્ધિ એટલે અંતરંગ વિભાવ કસાયનો ત્યાગ એમ કે એ પરિગ્રહ વસ્તુ તો વાત એ છે કે ધન ધન્ય આદિ કોઈ પદાર્થ કોઈ પરિગ્રહ નથી પર બિલકુલ પરિગ્રહ નથી સિમંદર સ્વામી એવું અત્યારે વિચરી રહ્યા છે તો સિમંદર સ્વામીને પણ બધું હશે કદાચ કંઈ શાસ્ત્ર જો કે ભગવાન છે ને એમાં આમના જ ભેદ છે એટલે એમની તો બધી વાણી ખરતી હોય ઓમકાર હોય અને આમને ભેદે શાસ્ત્ર વંચન પણ કરે અને સ્વાધ્યાય પણ કરે પણ એમની પાસે બી જે કંઈ બધું હોય તો એ બધું એ પરિગ્રહ નથી આચાર્ય સુનિલ સાગરજી પૂજ્ય આચાર્ય સુનિલ સાગરજી મહારાજ પાસે એમની પીછી કમંડળ જે કંઈ છે એ ઉપધિ કીધું છે એક સાધન કીધું છે પણ પરિગ્રહ નથી એમને બિલકુલ મમત્વ ભાવ નથી એના એમના સંયમના નિર્વાહ માટે જરૂરી છે પીછી કમંડળ અને એક વખતનો આહાર કે વગેરે એટલે શું સમજવાનું કે પદાર્થ પરિગ્રહરૂપ નથી પદાર્થ પાછળનું મમત્વ તત્વાર્થ સૂત્રના 7મા અધ્યાયમાં 17મા શ્લોકમાં આચાર્ય ઉમા સ્વામી કે ઉમા સ્વાતિજી શું કહે છે મૂર્છા પરિગ્રહ એટલે મૂર્છા એ જ પરિગ્રહ છે મૂર્છા શું છે કોઈ માણસ એ પગથિયું ઉતરતા પડી જાય અને બેભાન થઈ ગયો તો આપણે જોઈએ મૂર્છિત થઈ ગયું એને શરીરનું ભાન નથી બેભાન થઈ ગયો શરીરનો વિવેક નથી તમારા પૂછેલા સવાલના જવાબ નહીં આપે એની પણ ઊભો નહીં રહી શકે જોઈ નહીં શકે કંઈ નહીં કેમ શરીરનું ભાન નથી એવી રીતે પરમાર્થની અંદર મૂર્છા એટલે આત્માનું ભાન નથી આત્માનો વિવેક નથી જળ ચેતનનો વિવેક નથી સ્વ પરનું ભેદ જ્ઞાન નથી વિવેક નથી વિવેક એટલે કૃપાદેવે કીધું કે એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કેરા શાંત ભાવ એટલે મંદ ચારિત મંદ ચારિત્રમો અને વિવેકપૂર્વક એટલે મંદ દર્શન મોહની તો એટલે એટલે મૂર્છાને પરિગ્રહ કી પરિગ્રહને મૂર્છાને પરિગ્રહ કીધો એટલે કે આપણા રોજિંદા વ્યવહારમાં બાહ્યથી કે આપણા વિચાર અને ભાવમાં અંદરથી જો આપણને કોઈ વિવેક ન હોય કે આ આ જાણવા જેવું તો ઠીક છે પણ આ છોડવા જેવું છે આ રાખવા કાદરવા જેવું છે આ આ એ છે આ ઉપાધ્યાય છે એ મૂર્છા છે એને પરિગ્રહ કીધો અગેન પુરુષાર્થ સિદ્ધિ ઉપાય સત્શાસ્ત્રની અંદર આચાર્ય અમૃતચંદ્રાચાર્ય દેવ શું કહે છે એને 111મા શ્લોકમાં કે મમત્વ પરિણામ એ જ મૂર્છા છે અને મૂર્છા એ પરિગ્રહ છે મમત્વ પરિણામ જરા કે રાય જેટલું પણ હું કે મારા પણ એ અનંતાંશ જેટલો પણ રાગ ન હોય એટલો ગૌતમ સ્વામીને હતો તો ભગવાનની હાજરી સુધી ગેવનાર ન થયો એટલે ગૌતમ સ્વામી ભગવાનને પૂછે છે કે પ્રભુ મને કહોતો ખરા કે મને ક્યારે ગેવનાર થશે એ ગૌતમ સ્વામીને લબ્ધિ હતી જેને દીક્ષા આપણને ગેવનાર થાય આપણે ટાઈમે નહોતા અંતર આપણને થઈ ગયો 50,000 દીક્ષાઓ એમણે આપી દીધી 50,000ને ગેવનાર થયો એમને નહોતો થયો એટલે ગૌતમ પૂછે મહાવીરને કૃપા કરીને કહો પ્રભુ મને ક્યારે બનસ્થ હશે કેવળ જ્ઞાન
ક્યારે કર થશે કેવળ, ક્યારે મળશે કેવળ. પછી ભગવાન બધી વાત કરે છે તો કે છે બીજા ઝટપટ કેવળી થાતા કેવળ હો જય ભાગી, કેવળ હો જય ભાગી. ભગવાન કહે છે મારા કારણ કે હે ગૌતમ તું છે મુજ શરીર નો રાગી, મુજ શરીર નો રાગી. મારા પર ના રાગ ને લીધે, મારા પર ના મોહન લીધે અટકી રહ્યું છે કે. આટલું કીધું તો ગયો નહીં, રાગ ગયો નહીં ગૌતમ નો. નિર્વાણ ની ઘડીઓ આવી, નિર્વાણ ની ઘડીઓ આવી. પ્રતિબોધ કરવાને બાને દૂર દીધા મોકલા. દેવ શર્માને તેમ પ્રતિબોધ કરવા મોકલા અને પછી તો ભગવાને નિર્વાણ પામ્યા અને એમને શોક થયો અને એના બધા ઘણા પદો છે શોકના ને વિરહના ને વિલાપના. અને અંતે કહે છે કે રડી રડીને શાંત થયા પછી હવે ગૌતમ કરે વિચાર, પ્રભુ શરીરના રાગ થકી તો રજળી રહ્યો સંસારે. જેટલો હું વિચાર કર્યો એ જ ક્ષણે કેવળ જ્ઞાન થયું, એ જ ક્ષણે જેમ ભાવ બોલીએ વિચાર કર્યો છે પગલું ઉપાડ્યો કેવળ જ્ઞાન થયું. ભગવાન પાસે જવાની જરૂર નથી પડી. તો પુરુષાર્થ સિદ્ધિ માંગે છે કે મમ તો પરિણામ એ જ મૂર્છા છે. પ્રવચન સારની 218મી ગાથાની ટીકામાં જે તાત્પર્યવૃત્તિ ટીકામાં અમૃતચંદ જયસેન આચાર્ય શું કહે છે કે અંતરંગ ઈચ્છારૂપ રાગાદી પરિણામોને અનુસારે પરિગ્રહ હોય છે, બહિરંગ પરિગ્રહ અનુસાર નહીં. એટલે કોઈ કરોડપતિ હોય તેને પરિગ્રહનો ભાવ ઓછો હોય, અને કોઈ ભિખારી હોય તેને ઘણો હોય. ભિખારીને એના એ હાંડલામાં ઠીકરામાં પણ એને પરિગ્રહ ઘણો હોય કે કોઈ લઈ તો નહીં જાય ને એના માથા પાસે રાખે, અને કરોડાધિપતિ બાણા ખુલ્લા રાખે કે જસ એમ. ઓલા જનકને બધા એમ જ કહેતા કે મારું હોય તે જાય નહીં, જાય તે મારું નહીં. એટલે કે શું કહે છે આ આચાર્ય અમૃતચંદ્રાચાર્ય દેવ, અંતરંગ ઈચ્છારૂપ એટલે કે ભાવરૂપ રાગાદી પરિણામો અનુસારે પરિગ્રહ હોય છે, બહિરંગ પરિગ્રહ અનુસાર નહીં. એટલે ભરત ચક્રવર્તી 6 ખંડના હતા અને તદ્ભવ મોક્ષકામી હતા, ક્ષાયિક સંકિતી હતા, અને કેટલા 60,000 વર્ષ સુધી એમને યુદ્ધ કર્યું, અને છતાં પણ એમને એવા એવા કર્મ હતા ભાઈ હતા, એમના ભાવ તો હંમેશા આત્મલક્ષી જ હતા. ભરત મહારાજ એને 3 સમાચાર મળે છે ને કે ભગવાન ઋષભદેવને કેવ જ્ઞાન થયું, તમારી આયુષ્યમાં ચક્ર રત્ન ચક્ર ઉત્પન્ન થયું છે ચક્રવર્તીનો, અને તમારે ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો છે. એક સમયનો વિચાર કર્યા હોય, એક સકળ વિચારના ભગવાનના દર્શન કરવા ગયા. એ કહે કે બાકીના 2 તો મારા માટે ક્ષુલ્લક છે, એટલે આત્માથી સૌ હીન. શું કહે છે કે સર્વાર્થ સિદ્ધિ તત્વાર્થ સૂત્રની ઘણી બધી ટીકાઓમાં સર્વાર્થ સિદ્ધિ સૌથી મોટી અને સુંદર ટીકા છે. એમાં પૂજ્યપાદ સ્વામી શું કહે છે 6 અધ્યાયના 14મા શ્લોકની ટીકામાં, આ વસ્તુ મારી છે એવો સંકલ્પ માત્ર પરિગ્રહ છે. એટલું આ વસ્તુ મારી છે, મારી એટલે કૃપાદેવે ક્યાંય હું ને મારું કીધું જ નથી. અમે આમ કહીએ છીએ, અમારા આત્મામાં આમ થઈએ છીએ, અમને આમ લાગે છે, હું ને મારા પણ હું નથી. ભલે તો શબ્દો છે, એ તો મા જ્ઞાની હતા, તત્વજ્ઞા પરમ તત્વજ્ઞા હતા, એટલે કદાચ હું ને મારું કીધું હોય તો અંદર એવા ભાવ ન હોય. પણ આપણા જીવવા માટે તો અભ્યાસ રૂપે હું ને મારું બોલવું જ નહીં એવી જ્ઞાનીઓની આપણને શિક્ષા છે. સાહેબજી તો બોલતા જ નથી કોઈ જગ્યાએ એટલે બધું. આ રીતે પર પદાર્થો પરિગ્રહ નથી, પણ એના ઉપરનો રાગ મમત્વ આસક્તિ ગ્રંથિ પોતાપણું હું પણ મારા પણ એ જ પરિગ્રહ છે, એ જ કર્મ છે, એ જ આપણો પ્રોબ્લેમ છે. એને લીધે જ આપણો સંસાર પરિભ્રમણ છે અનાદિનો. હજી જો જાગીશો ને તો અનંતકાળ આપણા માટે ઊભો જ છે. આપણે જો જાગીને આ પરિગ્રહ ઉપર જો કાપ મૂકીને સમજીને અપરિગ્રહી થઈએ, અથવા તો આપણે આવો આપણે ધર્મ બધો પ્રગટ કરીએ એમ કે, તો આપણો અનંત સંસાર પરિમિત થઈ જાય. એકવાર અનંત સંસાર પરિમિત કર્યો પછી તો આપણે આપણી ભાવસ્થિતિ પકાવી શકીએ કે અને પરિમિત કર્યો 15 ભાવ, 5 ભાવ, 3 ભાવ, ઓછામાં ઓછા એક તો થવાનો છે. ચાલો તો શું કહે છે આગળ, શરીર આદિ પરપદાર્થો અને રાગ આદિ ચિત્ત વિકારો, ચૈતન્યના વિકારો, આત્માની અંદર ઉત્પન્ન થતા વિકારો કેવા,
એ વિકારોમાં એકત્વ બુદ્ધિ, એ વિકારોમાં અહમ બુદ્ધિ, એ જ મિથ્યાત્વ નામનો પ્રથમ અંતરંગ મહાપરિગ્રહ છે. એટલે હુંપણું, મારાપણું, કર્તાપણું, ભોક્તાપણું, પરદ્રવ્યોમાં સુખ બુદ્ધિ, ધર્મ બુદ્ધિ. પરદ્રવ્યમાં ક્યાં ધર્મ છે? વથુસાવો ધર્મ. એટલે ધર્મ બુદ્ધિ પરમાણ નથી. આપણે સવારે પૂજા પ્રક્ષાલ કરીએ તો એ ધર્મ નથી, તો ધર્મ ક્રિયા છે, બાહ્ય ક્રિયા છે. આપણી પાત્રતા માટે જ, આપણા ભાવની વિશુદ્ધિ માટે જ આપણે આચાર્ય ભગવાનને કીધું સાથે શુદ્ધના લક્ષ્ય અને શુભના આધારે આપણે આપણા ભાવની જેટલી શુદ્ધિ વૃદ્ધિ કરી એટલું આપણને પરિણામ, એ તો પુણ્ય પણ થાય. એટલે પુણ્ય તો બધું ઠીકાણ ઠીક છે. ચાલો આપણે દૈનિક ભક્તિક્રમમાં પૂજ્ય ધ્યાન વિજયજી મહારાજ સાહેબ શું કહે છે આ કિંચનીય વિશે, એ જરાક જોઈએ અને પછી આપણે એના ઉપાયો અને ફાયદા લઈને પૂરું કરીએ. તો શું કહે છે અહીંયા કે ધ્યાન વિજયજી મહારાજ સાહેબ કે દસમું આકિંચનીય કહ્યું ધર્મ અંગ નિજ ભાવ. ધર્મનું અંગ છે, આત્માનું એક અંગ છે, નિજ ભાવ છે. તત્વમય દ્રષ્ટિ કરી કરીએ શુદ્ધ સ્વભાવ. દ્રષ્ટિમાં તત્વ દ્રષ્ટિ, દ્રવ્ય દ્રષ્ટિ કરવાની, પર્યાય દ્રષ્ટિ નહીં, અને શુદ્ધ સ્વભાવ કરવાનો. કે મારો સ્વભાવ કેવો છે? અપરિગ્રહી છે, અણાહારી છે, અકસાયી છે, અનારંભી છે, અહિંસક છે, અભાષક છે, અચૌર્ય છે, અવિધિ છે, અપરિગ્રહી છે. એવું એ આપણો સ્વભાવ છે બધો. એનો એનો શું હું સહજ સ્વરૂપી દેહ થકી ભિન્ન આત્મા રહે? હું તો સહજ સ્વરૂપ છું. મારે કંઈ એમ કે પરના આધારની આશ્રયની જરૂર નથી. અને દેહ થકી ભિન્ન આત્મા રહે, રહી તે લક્ષ્ય સેવે સાધક પદ પરમાત્મા રહે. એ જો લક્ષ કરે, શું લક્ષ? સહજ સ્વરૂપનો અને દેહ થકી ભિન્ન આત્મા એટલે કે ભેદ જ્ઞાનનો. તો કે સેવે સાધક એ પદ પરમાત્મા રહે. પરમાત્માનું પદ એ સેવે છે, પ્રાપ્ત કરે છે. એની ભવિતવ્યતાના પ્રમાણે પૂજામાં આપણે જોઈએ. આજે સર અર્થ લઈએ છીએ આપણે રોજના ધર્મ પ્રમાણે, તો આપણે જરાક એમાં જોઈએ. થોડાક શબ્દો નહીં આવડતો તો કપિલજી અને જનક દીદી ત્યાં છે. ચાલો તો શું કહે છે અહીંયા આકિંચન્ય ધર્મમાં પરિગ્રહ 26, આ તો 108 છે, આપણે ત્યાં ગાવું નથી. પરિગ્રહ 6, અને મને એટલું બધું આવડતું નથી ગાવાનું હમણાં જે. પરિગ્રહ 26 ભેદ, પરિગ્રહના ભેદ કેટલા કીધા? 26. ચાલો આપણે તો જો ફેરવતા જવાનું. સ્વાધ્યાયનો પ્રકાર છે. કયો પ્રકાર છે? અત્યારે ફેરવી જઈએ આમનાય, આમનાય એટલે કે વારંવાર ફેરવી જવાનું. 24 પ્રકાર બોલો. તો પહેલાં આંતરિક કયા કયા કીધા બધા? ક્રોધમાન માયા, ક્રોધમાન માયાલો, હાસ્ય રતિ અરતિ, શોક વેદ ગુસ્સા, ત્રિવેદ પુરુષ વેદ, નપુંસક વેદ અને મિથ્યાત્વ. અને પછી બાય ભેદ બધા, ખેતર ને મકાન કીધા, પછી ધન ધાન્ય કીધા, સોનું રૂપો, સોનું ચાંદી કીધા, પછી દ્વિપદ ને ચૌપદ એટલે કે દાસ દાસી ને પશુઓ કીધા, અને છેલ્લે શું કીધું? વાસણ અને વસ્ત્રો. તો 24. તો પરિગ્રહ 24 ભેદ ત્યાગ કરે મુનિરાજજી. મુનિના 24 ભેદનો ત્યાગ હોય છે. 30ના એટલે તૃષ્ણા ભાવ ઉછે ઘટતી જાણ ઘટાઈએ. તૃષ્ણાને તો આમ કાપી નાખી છે. એટલે તૃષ્ણાને એટલે તૃષ્ણા ભાવને, અહીંયા હિંસાનો ભાવ નથી, પોતાના આત્માની શુદ્ધિનો ભાવ છે. ઉત્તમ આકિંચન ગુણ જાણો, પરિગ્રહ ચિંતા દુઃખી માનો. પરિગ્રહની ચિંતા કરી, હમણાં કૃપાજીના શબ્દો આપણે વાંચવાના છીએ કે જરા બી પરિગ્રહ હોય તો વિચાર કરો કે આ મારું છે તો કીધો એટલે પણ તરત બેઠા શું છે, કેવું છે, આનું શું કરશો, કેવી રીતે કરશો. કોઈ કહે કે આ મકાન તમારું છે, આ મકાન કોઈ આપણું મકાન કીધો એટલે મકાનને રંગ રોગાણ, મેઇન્ટેનન્સ, આ પાન પાણી લીક થાય છે, માખી મચ્છર મકોડા અંદર બધું થાય, પણ એ મકાન આપણું નથી એમ કીધો, જરાય ચિંતા છે. બોલો. ખાલી એક આટલી માન્યતાને લીધે આસમાન જમીન જેટલો ભેદ. શાસ્ત્રોમાં ઘણા દ્રષ્ટાંતો છે બધા. કોઈ મકાન આગ લાગી હોય અને આપણે રહેતા મોહલ્લામાં જ હોય તો કોઈ કે હનુમાન ગલી જે છે ને એમાંથી ઓલા મકાન આગ લાગી છે અને આપણે અહીંયા જ રહેતા હોય તો આપણે ખાવ પડે ને ફેર, પછી ખબર પડે કે આપણું કે બાજુવાળાનું છે. આપણે ઈચ્છતા નથી એના મકાનને આગ, પણ કે મારા મકાને તો નથી લાગી ને. મારા પણ એ જ આખો સંસ્કાર છે. ઓલા પૂજ્ય સંબંધ ભદ્રજી આચાર્ય કુંભજમાં પૂજ્ય સાહેબજી ત્યાં દર્શન કરવા દર વખતે જતા હતા. શું કહેતા હતા બેન? છે ને ખબર છે સોને, એ સોનેજી ક્યાં કઠિન હે? અહમ ઇતિ સંસાર, મમ ઇતિ સંસાર, ન મમ ઇતિ મોક્ષ. એવું કે કીધું તું મેં કે બીજું કઈ જુદું હતું.
કે આટલું ટૂંકું છે, મારું એ સંસાર છે ને મારું નહીં મોક્ષ છે, એટલે પરમાર્થ છે. તો ઉત્તમ આકિંચન ગુણ જાણો, પરિગ્રહ ચિંતા દુઃખી માનો, ફાંસ તનકસી તન્મે સાલે ચા લંગોટીથી દુઃખ ભાલે. કે એક ફાંસ ઘૂસી ગઈ આપણા પગની અંદર તો આપણને કેટલી ગમશે છે, શલ્ય કીધું છે ને. એક લંગોટી જે છે ને એને દુઃખરૂપ સમજે છે પરિગ્રહ, અને દુઃખ આચાર્ય મુનિ ભગવંતો. પછી ભાલે ને સમતા સુખ કભી નર વિના મુનિ મુદ્રા દળે, ધની નગન પરતા નગન ઠાંડે સુર સુર પાણી પરે. ઘરમાં એ તિષ્ણા જો ઘટાવાય, રુચિ નહીં સંસાર. ઘરની અંદર આપણે ભલે રહેતા હોય પણ આપણી તૃષ્ણા તો ઓછી કરો. એટલું તો કંઈ તો પરિગ્રહનું આપણે પરિમાણ કરીએ, મર્યાદા કરીએ, અને રુચિ નહીં સંસારની રુચિ ઓછી કરી નાખીએ. પછી કરવું પડે બહાર કરવા ને અંદરની રુચિ, રુચિ અનુયાયી વીર્ય. એટલે આપણી રુચિ જ નહીં તો આપણે પુરુષાર્થમાં જશે જ નહીં. બહુ ધન બુરા હું ભલા કહીએ લીન પર ઉપગારશો. ભલે ધનને અપેક્ષાએ લક્ષ્મીને ચંચળ કીધી, અનિત્ય કીધી, નાશવંત કીધી, વીજળી જેવી કીધી, અને બધું ઘણું કીધું છે કે દોલત લાત મારે, આવે ત્યારે મારે, જાય ત્યારે મારે. પણ થોડીક લક્ષ્મી જે છે ને બીજાના ઉપકારને માટે હોય ને તો એ ભલી કીધી છે. અને જ્ઞાનીઓ ધ્યાનદરાજીએ બહુ સરસ બધું કીધું છે. ચાલો આપણે છેલ્લા ઓરડામાં જોઈ લઈએ કે કૃપાળુદેવ શું કહે છે. પરમ કૃપાળુદેવ કહે છે, જીવ મારાપણું માને છે તે જ દુઃખ છે. કેમ કે મારાપણું માન્યું કે ચિંતા થઈ કે આ કેવી રીતે થશે, હવે શું કરવું. એટલે કે જે ધન માગે અને ઈચ્છે નિર્ધન છે. આ કૃપાળુદેવ કહે છે કે જે કોઈ ધનને ઈચ્છે કે માગે એ નિર્ધન છે, અને જેને જે બિલકુલ માગેની ઈચ્છતો નથી ધનવાન છે. નાશ અનાથ અને સનાથ તો કેવું કીધું છે મહાવીરશ્વરને ઉત્તરાધ્યાન સૂત્રમાં, અનાથી મુનિના દ્રષ્ટાંતમાં. પોતાના જ્ઞાન દર્શનમાં એ સ્વરૂપ વિના અન્ય કંઈ પણ મારું નથી. હું કોઈ અન્ય દ્રવ્યનો નથી અને મારું કોઈ અન્ય દ્રવ્ય નથી. આ અકિંચ્ય આકિંચનીય છે. કૃપાળુદેવ એની વ્યાખ્યા કરી આવી. પૂજ્ય આચાર્ય જ્ઞાનસાગરજી મહારાજ આજે દિવ્ય ભાસ્કરમાં દરરોજ એક એક લખાણ આવે એક એક ધર્મ વિશે, એટલે મને આપણા વિપુલભાઈ આપતા હોય છે જોવા માટે. તમે જોયું તેમાંથી એક વાક થોડુંક સારું હતું, તો જ્ઞાનસાગરજી મહારાજનું ચોમાસું ત્યાં છે રાજસ્થાનની અંદર. તો એમને શું કીધું, ઉત્તમ આકિંચનીય ધર્મની સાધના સંત મહાત્મા જ્ઞાનીઓ અને મુનિરાજ કરે છે. ઉત્તમ કીધું ને. આપણે ગૃહસ્થ જીવનમાં આપણે એમાં પોતાની જાતને ઉમેરતા નથી આચાર્ય, પણ આપણે વાત કરે છે. આપણે ગૃહસ્થ જીવનમાં પરિગ્રહની મર્યાદા તો કરી શકીએ ને કરીએ. તારું કશું નથી, તું એકલો ખાલી હાથે આવ્યો હતો અને એમ જ તું જવાનો. ઘણા બધા પદો છે પણ આપણે તો સમય નથી. એકલો આવ્યો છુઓ નહીં, માં તારો છે આધાર, એવું કીધું છે. અથવા તો આ દુનિયા એક પંખીનો મેળો, કાયમનું ક્યાં રહેવાનું છે. જે કાંઈ તારું માન્યું તે પાછળ એ પડ્યું રહ્યું અને પંખી આવીને ઉડી ગયો એમ છે. પછી કહે છે કે આ મોહ માયા ને વૈભવ બધું અનિત્યને નાશવાન છે. સંસારમાં કોઈ કોઈનું નથી, આચાર્ય ભગવાન કહે છે. એટલે લીમડીમાં વ્યાખ્યાન માસ્તરજી આ ગાતા હતા, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, નાહક ના મરીએ મથી મથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. એ તો પછી તો બધું જનતાનું દીકરાનું બધાનું બધું બહુ કીધું, ગયા તેના કોઈ સમાચાર નથી એમ કે કીધું છે. બહુ વિચારવાનું, તો આપણે શું કરવું. આપણે હંમેશા છેલ્લા આ સવાલ હોય છે ને બધા ધર્મોની આપણે વાત કરી, તો એમાં છેલ્લે આપણે કરવું છું. તમે ઘણું બધું કીધું, આખું આ તગારું ભરીને આટલી બધી વાતો કરી, તમે એમ પોખરું ભરીને તો કરવું છું, નહીં તો બધું ખંખેરી ઊભા થઈ જાય. તેના ઉપાય કહો, અથવા તો શું કરવું એમ આપણને આચાર્ય જ્ઞાનીઓ ભગવાન શાસ્ત્ર શું કહે છે. તો કે પરિગ્રહને પરિમાણ કરવું. પરિગ્રહ ના નથી પડતા, આપણે ગ્રસ્ત દશામાં છીએ કે જે હોય ને, તો એક જરૂરી વસ્તુ છે આપણા જીવન નિર્વાહ માટે, આપણી દશા માટે, આપણી સ્થિતિ માટે. પણ એનું પરિમાણ કરવું, ઓપન હેન્ડેડ નહીં. એટલે સાતમું વ્રત એના માટે બેસ્ટ છે. પાંચમું સાતમું બંને પછી જરૂરિયાતો ઘટાડવી. જરા કંઈ જતા આ લઈ આબો સારું છે, ક્યાંય પણ બહાર ગયા હોય શોપિંગમાં, શોપિંગ મોલની અંદર, તો આપણે જોઈતું કંઈ નથી તો લઈને જ આવીએ લગભગ. કારણ કે જોઈએ કે ઓ અહીંયા આ વસ્તુ છે, હાર્યો હોય તો સારું પડે જરા બાથરૂમમાં, રસોડામાં કે બહારના હોલની અંદર. જરૂરિયાતો ઘટાડવી એટલે પૂછવું, આની મારી જરૂર છે
ઉપયોગી છે, અત્યારે લેવાનું છે, મારે લેવાનું છે, આ રીતે લેવાનું છે, આટલા પૈસાનો એકે જવાબ ના આવે તો ચોપડે મૂકીને બહાર નીકળી જવાનું. જરૂરિયાત તો ઘટાડી સંતોષી માનવું, બનવું સંતોષી, ના સદા સુખી સંતોષી. ધર્મ ક્રિયાઓ દેખાડવા માટે ન કરવી અને દેખા અને લોકોને અને બિલકુલ અહંકાર વિના કરવી. ન્યાય ઉપાર્જિત ધર્મ આજીવિકા, એટલે જે કંઈ કરી પ્રમાણિત નથી કરવું, ઓછું કમાય તો ઓછું, પણ આપણે બધાને ઓછું લાગુ પડે છે બધા આપણે તો. અલ્પ પરિગ્રહમાં અતિ સંતોષી, બે શબ્દો અગત્યના છે, અલ્પ અને અતિ. પરિગ્રહ અલ્પ ઓછો, પણ સંતોષમાં ઘણા. એટલે આપણને ઘણા બધા કહેતા હોય છે જ્ઞાનીઓ, શાંત ભાવે સ્વીકાર, બધાનો અર્થ આવો જ છે બધો. કૃપાલદેવ ત્રણસેકમાં કીધું કે જગત આત્મરૂપ માનવામાં આવે, જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. દાદા ભગવાન પણ કહેતા છે અથડામણ ટાળવી, કોઈ પણ રીતે અથડામણ ટાળવી. શાંત ભાવે સ્વીકારમાં પણ એવું જ છે, સમજણપૂર્વકનો શાંત ભાવે સ્વીકાર. પૂજ્ય હવે છેલ્લે પૂજ્ય સાહેબજી બે મહામંત્રો આપ્યા છે, એ બે લઈને આપણે પૂરું કરીએ. એક, જો આપણને રખડાવનાર મોહનીય કર્મ છે, કર્મ અનંત પ્રકારના તેમાં મુખ્ય આઠ બોલો, તેમાં મુખ્ય મોહનીય અણાય હે ચૌપાર, કર્મ મોહનીય ભેદ બે દર્શન ચારિત્ર નામ, અણે બોધ વિતરાકતા અચૂક ઉપાય આમ. એટલે પહેલું પહેલા ને બીજું બીજાને, બોધ છે દર્શન મોહનીય ને અને વિતરાકતા ચારિત્ર મોહનીય ને. સાહેબજી એમ કહે છે કે દર્શ આપણને અનંતકાળથી રખડાવનાર જે મોહનીય છે દર્શન ને ચારિત્ર, એના માટે પહેલાં ટ્રસ્ટી બનવું. જે કાંઈ આપણા આત્મા સિવાયનું જે કાંઈ આપણી પાસે એના આપણે ટ્રસ્ટી છીએ. ટ્રસ્ટી હોય અત્યારે આદરને કિશોરભાઈને ઉષાબેન ઘણા વર્ષો સુધી ટ્રસ્ટી મેનેજમેન્ટ કે ઘણો બધી સેવા આપી, પણ એક પૈસો સંસ્થાનો છે, જરૂર પડતો ઘાટો ગોપી ચંદ નાખશે. અને આ બી ટ્રસ્ટી હતા મુકેશભાઈ હતા, અને અત્યારે બધા પ્રફુલભાઈ હતા, અને બધા બીજા બધા ઘણાના છે, બધા નામ રહી જતા હતા. પૂજ્યબેન તો છે, કેટલું બધું ધ્યાન રાખે. અમે લોસ એન્જલસમાં હતા અને સેવામાં હતા જ્યારે ત્યાં, તો આપણો પૈસો ભલે જાય એમનો નહીં. એક દ્રષ્ટાંત સાહેબે સાધક સાથે એવા આપ્યું છે કે કોઈ હતા એક નાની, તો એ કંઈક કામ કરતા હતા સંસ્થાનું, તો એ વખતે મીણબત્તી હળગાવી હતા જૂના ટાઈમમાં, પછી બુઝાવી, પછી બીજી મીણબત્તી હળગાવી બીજા ખાનામાંથી. કેમ? પહેલી મીણબત્તી સંસ્થાની એટલે કારણ કે સંસ્થાનું કામ હતું, બીજી મીણબત્તી પોતાની છે અને પોતાનું કામ છે. બોલો, આટલું બધું જે જાગૃતિ રાખે. એટલે સાહેબ કહે છે ટ્રસ્ટી બનો, કે આ કાંઈ મારું નથી, હું ખાલી દેખરેખ રાખનારો છું, યોગ્ય સંચાલન કરનારો છું, યોગ્ય અને વહીવટ કરનારો છું, પણ મારું નથી, માલિકી નથી, હું પણ નથી, મમત્વ નથી. અને બીજું કીધું, એ ટ્રસ્ટી બનો એ દર્શન મોહનીય માટે, ચારિત્ર મોહનીય માટે, દેવગુરુનું સુમિરન કરવું ક્ષણે ક્ષણે, પ્રસંગે પ્રસંગે, કાર્યે કાર્યે, એમ કે સ્મરણ કરવું દેવને ગુરુનું. એના વિશે ખરાબ પદો ઘણી બધી વાતો છે, આપણે અંતમાં લઈએ. પણ જો કોઈને કંઈ સવાલ હોય તો એ બધા ઘણા અભ્યાસીઓ છે, રમેશભાઈ અને બેનશ્રીથી માંડીને તે બધા ઘણા છે, કપિલજી, ધનદે બધા, તો કોઈને અનાનું હોય તો પ્રશ્ન હોય તો લઈએ, તો પૂરું કરીએ. સુખ ધામય અનંત સુસંત ચહિ દિન રાત્ર રહે તદ ધ્યાનમહિ પર શાંતિ અનંત સુદામય જે પ્રણમુ પદતે વરતે જયતે હો પ્રણમુ પદતે વરતે જયતે સદગુરુ દેવકી જે પરમ કૃપાળુ દેવકી જે ત્રિલોકનાથ કી જે સબ સંતન કી જે આનંદ ઘન આજ કે આનંદ કી જે આજની આપણી ધર્મ વાર્તામાં સર્વનો વિતરાક પરમાત્મા પરમ કૃપાળુ દેવ આપણા સદગુરુદેવ પૂજ્ય શ્રી આત્માનંદજી એમના આદેશ ઉપદેશ કે બોધથી કોઈ પણ પ્રકારે વિપરીત કંઈ આપણે થયું હોય, બોલાયું હોય, સમજાયું હોય અને કોઈ પણ પ્રકારે તેમના પ્રત્યે અભિનય અભક્તિ અશ્રદ્ધા તેમને દોષ લાગ્યો હોય તો અનંત હરિ શિથલી પર બની શકશે. મને તમને તત્સમ ઈચ્છાને દુકડમ સર્વના દેહ દેવલમાં રહેલા આત્મા પરમાત્માને વંદન. જય સદગુરુ વંદન, જય પ્રભુ, જય જીનંદન.